हेलो फ्रेंड्स, आज आप बिल्कुल नवीज रीते वटाणा बटाका लीला कांदा अने पालक नी भाजी यूज करीने शाक बनावीशुं। आ शाक अपने प्रेशर कूकर में बनावीशुं एटले घणा ओछा टाइम में सरळताथी अने ओछी मेहनते बनावी शकाय। अने खावामां तो एटलू टेस्टफुल कि तमे एक वार बनावीने खाशो तो बीजी वार जरूरथी बनावीने खावानुं मन थशे। तो चालो आ खूब ज मजेदार वटाणाना शाकनी रेसिपी शुरू करिए। શાક બનાવવા માટે વેજીટેબલ્સમાં 1/4 કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા લીધા છે। લીલા કાંદાનો આગળનો સફેદ ભાગ તેમજ પાછળનો લીલો ભાગ એ બધું જ ઝીણું કાપીને લીધું છે। 1 કપ ફ્રેશ મટર, 1 મોટો બટાકો છાલ કાઢીને પાણી વડે સારી રીતે વોશ કરીને આ રીતે મીડિયમ સ્ક્વેરમાં કાપી લીધો છે। અને 1/2 કપ ઝીણા કાપેલા ટામેટાં। આ શાક આપણે પ્રેશર કુકરમાં બનાવીશું। एना माटे गैस ऑन करी एक नानी साइज़ नू प्रेशर कूकर गैस फ्लेम पर मूकी दीधुं छे। गैस फ्लेम मीडियम तरफ राखी प्रेशर कूकर में 2 टेबलस्पून तेल नाखीशूँ। तेल गरम थाय एटले एमां 1/2 टीस्पून राई नाखीशूँ। राई फूटे एटले एमां 5 टीस्पून हींग उमेरी साथे झीणा कापेला लीला कांदा नाखी मिक्स करीशूँ। हवे गैस फ्लेम मीडियम थी थोड़ी लो तरफ करी कांदाने हलावता रही 1 मिनिट माटे सांतळी लईशूँ। हवे एमां कापेला बटाका, झीणा कापेला टामेटा તેમજ વટાણા ઉમેરી મિક્સ કરીશું। વેજીટેબલ્સને હલાવતા રહી 1-2 મિનિટ માટે સાંતળી લઈશું। હવે એમાં 1 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાવાળો લીલો મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર નાખી સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને મસાલાને વેજીટેબલ્સની સાથે મિક્સ કરીને એને પણ સાંતળી લઈશું। હવે આ શાકને વધારે ટેસ્ટફુલ અને હેલ્ધી બનાવવા માટે એમાં 1/2 કપ જેટલી ઝીણી કાપેલી પાલક નાખી મિક્સ કરી લઈશું। ટેસ્ટને બેલેન્સ કરવા માટે એમાં 1 ટીસ્પૂન સુગર નાખીશું। તમને સુગર પસંદ હોય તો જ તમારે નાખવી। હવે એમાં 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું। પ્રેશર કુકરમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું છે તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ લો ફ્લેમ પર કુકરમાં 4 વિસલ આવે ત્યાં સુધી શાકને કૂક કરીશું। કુકરમાં 4 વિસલ આવી એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દીધી હતી અને હવે આ પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે તો એનું ઢાંકણ ખોલી શાકને ચેક કરીશું। શાકને સ્પૂન વડે સારી રીતે હલાવી 1-2 મિનિટ માટે ઉકાળી લઈશું એટલે એ સરસ એકરસ થઈ જાય। શાક સર્વ કરવા માટે રેડી છે તો એમાં 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લસણ કોથમીર નાખી મિક્સ કરી લઈશું। હવે આ શાકને સર્વ કરવા માટે 1 સર્વિંગ ડીશમાં કાઢીશું। તો હવે રેડી છે આ આપણું ખૂબ જ હેલ્ધી ચટાકેદાર વટાણા બટાકાનું લીલા કાંદા અને પાલકની ભાજીવાળું શાક। જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક ફક્ત 15-20 મિનિટમાં જ બનાવી શકાય। બપોરના લંચમાં કે રાત્રે ડિનરમાં ખાવા માટે આ રીતે વટાણા બટાકાનું શાક બનાવી ગરમ ગરમ રોટલી, ભાખરી કે પરોઠા સાથે ખાવાનું ઘણું સારું લાગે। આ ઉપરાંત શિયાળાની મોસમમાં તો ગરમ ગરમ જુવારનો રોટલો કે બાજરીના રોટલા સાથે પણ આ શાક ખાવાની ખૂબ જ મજા પડી જાય। તો તમે પણ આવું સુપર ડિલિશિયસ ખૂબ જ મજેદાર વટાણા બટાકાનું લીલા કાંદાવાળું શાક ખાવા માંગતા હો તો આ રેસીપીને ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો। રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો, તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી।